મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 ની અંદર લાંબુ અને ટૂંકુમાં મીટરમાં ફેરવો અને સેમીમાં ફેરવો આપણે શીખી ગયા, બરાબર ને? હવે આજે આપણે સેમીમાં રૂપાંતર કરો અને મીટરમાં રૂપાંતર કરો એટલે કે ફેરવો એના વિશે આજે આપણે ફરીથી યાદ કરીશું. તો મિત્રો, ચાલો આપણે જોઈએ સેમીમાં રૂપાંતર કરો. પહેલું છે 5.4 મીટર. તો આપણે જયારે પહેલા શીખ્યા સેમીમાં રૂપાંતર કરો ત્યારે આપણે ફક્ત સાડી સંખ્યાઓ શીખ્યા. આજે આપણે જોઈશું દશાંશ સંખ્યા વાળી સંખ્યાઓ. પહેલું 5.4 મીટર, બરાબર. હવે આપણે જોઈએ કે આપણને ખબર છે કે 100 સેમી બરાબર 1 મીટર. હવે આપણે સેમીમાં રૂપાંતર કરવાનું છે અને આપણને આપ્યા છે મીટર. એટલે હું શું લખીશ કે 1 મીટર બરાબર 100 સેમી, તો આપણને કેટલા આપ્યા છે? 5.4 મીટર બરાબર કેટલા? હવે ચોકડી ગુણાકાર કરીશું. 5.4 મીટર ગુણ્યા 100 સેમી અને છેદમાં કેટલા આવશે? 1. પણ હવે મિત્રો, અહીંયા જો, અહીંયા ગાડી શું છે? દશાંશ ચિહ્ન. હવે આ દશાંશ ચિહ્નને હું કાઢી નાખું છું. શું કરું છું? કાઢી નાખું છું. જ્યારે પણ આપણે સંખ્યામાંથી દશાંશ ચિહ્ન કાઢીએ તો એની નીચે 10 મૂકી દઈશું. કેટલા મૂકી દઈશું? 10. એટલે અહીંયા કેટલા સંખ્યા બની જશે? 54, બરાબર. આપણે વચ્ચેથી દશાંશ ચિહ્ન કાઢી નાખ્યું. હવે જો આ જે 5.4 હતા તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 સંખ્યા છે. એટલે આપણે કેટલા લખીશું? 10 લખીશું. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોય? 2 સંખ્યા હોય, તો આપણે 100 લખાય. અને પોઈન્ટ પછી જો 3 સંખ્યા હોય, એટલે કે આ દશાંશ ચિહ્ન પછી જો 3 સંખ્યા હોય તો 1000 લખાય. પડી સમજ? હવે અહીંયા જો દશાંશ સંખ્યા પછી 1 જ સંખ્યા છે એટલે આપણે 10 લખ્યા, બરાબર. એટલે 54 મીટર ગુણ્યા 100 સેમી છેદમાં 10 ગુણ્યા 1. હવે અંશ અને છેદ ઉડાડી, હવે આટલેથી 1 0 ઉડશે, આ 1 0 ઉડશે, બરાબર. બચ્યા કેટલા? 54 ગુણ્યા 10, બરાબર. એટલે કેટલા થયા? 540 સેમી. આપણે સામાં રૂપાંતર કરવાનું હતું? સેમીમાં રૂપાંતર કરવાનું હતું, બરાબર. એટલે આપણો જવાબ આવી ગયો 540 સેમી. બીજી સંખ્યા લઈએ 40.2 મીટર. તો પહેલું પણ આપણે શું લખીશું કે 1 મીટર બરાબર 100 સેમી. હવે તો કેટલા છે? 40.2 મીટર બરાબર કેટલા? હવે મિત્રો, અહીંયા જોઈ લો, દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? 1 સંખ્યા છે. હવે આપણે ડાયરેક્ટ જ દશાંશ ચિહ્ન કાઢી નાખશું. આ દશાંશ ચિહ્નને હું કાઢી નાખું છું એટલે કેટલા થશે? 402 મીટર ગુણ્યા કેટલા છે? 100 સેમી. હવે મેં અહીંયાથી દશાંશ ચિહ્ન કાઢ્યું છે અને પાછળ કેટલો અંક છે? 1. એટલે કેટલા મૂકાશે? 10 ગુણ્યા 1. હવે અંશ અને છેદ ઉડાડી, 1 0 1 0 ઉડી જાય. હા, પણ એ તો યાદ રાખજો મિત્રો, વચ્ચેથી 0 નથી ઉડાડવાનું. જો છેલ્લે 0 આપેલું હોય એકમના અંકમાં તો 0 ઉડે, પણ વચ્ચે 0 હોય તો ઉડે નહીં. હવે 1 0 1 0 ઉડી ગયું. બચ્યા કેટલા? 402 ગુણ્યા 10, બરાબર. 402 ગુણ્યા 10 કરીશું તો આપણો જવાબ આવશે 4020 સેમી. કેટલો જવાબ આવશે? 4020 સેમી. હવે આપણે જોઈશું મીટરમાં રૂપાંતર કરો. પહેલું છે 6500 સેમી, બરાબર. હવે આ 6500 સેમીને આપણે સામા ફેરવવાના છે? મીટરમાં ફેરવવાના છે. તો ચાલો જોઈએ, આપણને શું આપ્યું છે? સેમી આપ્યા છે. એટલે કે 100 સેમી બરાબર 1
मीटर, तो कितना आप्या छे 6500 सेमी बराबर कितना। हवे चौकड़ी गुणाकार करीशु, 6500 सेमी गुणिया 1 मीटर अने छेद में कितना आवशे 100 सेमी। हवे आपणे आगळ जोईए तो कितना आवशे 6500 छेद में 100। हवे एक जीरो बीजू जीरो उड़ी गयु, बचा कितना 65 શું આવશે મીટર। આપણે સામાં રૂપાંતર કરવાનું છે મીટરમાં, તો આપણો જવાબ આવી ગયો 65 મીટર। હવે જોઈએ બીજો દાખલો 850 સેમી, તો 100 સેમી બરાબર 1 મીટર, તો 850 સેમી બરાબર કેટલા। હવે ચોકડી ગુણાકાર, 850 સેમી ગુણ્યા 1 મીટર, છેદમાં કેટલા આવશે 100 સેમી। હવે 850 ભાગ્યા 100, હવે 1010 ઉડી જાય, બચ્યા કેટલા 85 ના છેદમાં 10। હવે આપણે કરીએ 85 ભાગ્યા 10, 10 10 18 80। હવે 5 માંથી 0 જાય તો 5, 8 માંથી 8 જાય તો 0, બચ્યા કેટલા 5। હવે 5 તો 10 કરતા નાના છે, આગળ ભાગ ચાલે નહીં, તો આપણે શું કરીશું, અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું। શું મૂકીશું? દશાંશ ચિહ્ન મૂકીશું। હવે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું તો અહીંયા શું આવશે 0। હવે કેટલા થઈ ગયા 50, તો 10 50 50 0 0, આપણો જવાબ કેટલો આવી ગયો 8.5। તો મિત્રો આપણે આગળના દાખલામાં જોયું કે 4.3 આપેલું હોય તો આપણે છેદમાં 10 લખતા હતા દશાંશ ચિહ્ન કાઢીને, તો અહીંયા પણ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે 85 ભાગ્યા 10 છે, તો આપણે ડાયરેક્ટ પણ અહીંયા લખી શકીએ 8.5। જવાબ આવી ગયો 8.5 મીટર। હવે જોઈએ ત્રીજો દાખલો 8.5 કિમી। હવે મિત્રો અહીંયા શું આપ્યું છે? કિલોમીટર, તો આપણને ખબર છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, આપણે સામાં ફેરવવાનું છે મીટરમાં ફેરવવાનું છે, અને આપણને શું આપ્યું છે? કિલોમીટર આપ્યા છે બરાબર, એટલે આપણે લખીશું કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો આપણને કેટલા આપ્યા છે 8.5 કિલોમીટર બરાબર કેટલા। હવે અહીંયા પણ શું છે? દશાંશ ચિહ્ન, અને દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, એટલે આપણે દશાંશ ચિહ્ન કાઢી નાખીએ, એટલે કે 85 કિમી ગુણ્યા 1000 મીટર, છેદમાં આપણે અહીંયા 85 માંથી દશાંશ ચિહ્ન કાઢ્યું ને, તો એના આપણે 10 લખવાના, ગુણ્યા 1 કિલોમીટર। હવે અંશ અને છેદ ઉડાડીશું, તો અહીંયાથી 1 0 ઉડી જશે, અહીંયાથી પણ 0 ઉડી જશે, બચ્યા કેટલા 85 ગુણ્યા 100।
तो कितना आवशे 85 गुणिया 100 करीशु एटले प्रो जवाब आवशे 8500 मीटर बराबर। तो आपनो जवाब आवी गयो 8500 मीटर। विद्यार्थी मित्रों आ दाखलानी तमारे वारंवार प्रेक्टिस करता रहेवू तो ज आवडशे बराबर ने। तो नवा विडियो साथे फरी मळीशु, त्यां सुधी आवजो।